કોરોના મહામારીને નાથવા રાજ્ય સરકારે શહેરી વિસ્તારમાં મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ અભિયાન હાથ ધર્યું છે. ત્યારે પાલનપુર ખાતે મંત્રી દિલીપ ઠાકોરના હસ્તે મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ અભિયાનનો પ્રારંભ કરાયો હતો. કોરોના સંક્રમણને નાથવા માટે રાજ્ય સરકારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સમાજસેવી સંસ્થાઓ સાથે મળી મારું ગામ કોરોના મુક્ત ગામ અને શહેરી વિસ્તારમાં મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ અભિયાન હાથ ધર્યું છે. ત્યારે પાલનપુર ખાતે રાજ્યના મંત્રી દિલીપ ઠાકોરના અધ્યક્ષસ્થાને અભિયાનનો પ્રારંભ કરાયો હતો, જેમાં જનતાના પ્રતિનિધિઓ આરોગ્યકર્મીઓ સાથે ઘેર ઘેર જઈ સર્વે કરી લોકોને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડશે. રાજ્ય સરકારે જેમ ગ્રામીણ વિસ્તારોની અંદર મારું ગામ કોરોના મુક્ત ગામ, એવી જ રીતે શહેરી વિસ્તારની અંદર મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ, કાર્યક્રમનો અમારો હેતુ એટલો જ છે કે જે રીતે કોરોનાનું સંક્રમણ ફેલાવ્યું છે, એ સંક્રમણની ચેન તોડવા માટે રાજ્ય સરકાર અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સમાજસેવી સંસ્થાઓ સાથે મળીને આ એક ઝુંબેશના ભાગરૂપે આ ગુજરાતમાં આ કાર્યક્રમ હાથ ઉપર લીધો. મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ એટલા માટે કે અમારા નગરપાલિકામાં ચૂંટાયેલા કોર્પોરેટરો અને અમારા આરોગ્યના કર્મચારીઓ વોર્ડમાં ફરીને અમારા કોર્પોરેટરો સાથે જાય, અમારા સંગઠનના લોકો પણ સાથે જાય અને કોઈ ઘરની અંદર તાવ આવે હોય તો અમે આરોગ્ય ધન્વંતરી રથ વોર્ડની અંદર મોકલી છે, ત્યાં આગળ એમની પ્રાથમિક સારવાર લેવા માટેના પ્રયાસો થાય, એમને શરૂઆતમાં જ પ્રાથમિક સારવાર આપવામાં આવે તો આ સંક્રમણ ફેલતું અટકાવી શકાય અને કોઈ સામાન્ય લક્ષણો દેખાય તો એવા લોકોને આપણે સમજાવીને જો પોતાના મકાનની અંદર હોમ આઇસોલેશન થાય હોય તો એમના પરિવારથી અલગ રીતે રહીને હોમ આઇસોલેશનમાં રહી શકે અને એવી જો વ્યવસ્થા ઘરની અંદર ન હોય તો કોવિડ કેર સેન્ટરની અંદર લઈ જઈને આપણે 10 દિવસ રાખીને ત્યાં આગળ અમને સારવાર આપીને પોતાનો પરિવાર બચી શકે એટલા માટે આપણે આવા સીસીસી સેન્ટર ઉપર લઈ જઈને અમને હલાવી રાખી શકાય એ માટે આજે સૌ અમે નગરપાલિકાના પ્રમુખ, અમારા સંગઠનના સાથીઓ અને સૌ કોર્પોરેટરોને અને અમારા અધિકારીઓની સાથે એક બેઠક કરીને સંકલન કરીને આ કોરોનાને અટકાવવા માટે આગળ વધે એ આશયથી આજે હું પાલનપુર નગરપાલિકાના પ્રમુખ અને સૌ લોકોને મળવા માટે આવ્યો હતો. જો કે જિલ્લામાં ટેસ્ટિંગ કીટ અને રસીનો પૂરતો જથ્થો ન હોવાના આડકતરા સ્વીકાર કરતા મંત્રી દિલીપ ઠાકોરે જણાવ્યું હતું કે સરકારે 2.5 કરોડ રસીના ડોઝનો ઓર્ડર આપ્યો છે, ત્યારે ટૂંક સમયમાં રસી અને ટેસ્ટિંગ કીટ ઉપલબ્ધ થઈ જશે તેવો આશાવાદ મંત્રીએ સેવ્યો હતો. વેક્સિનેશનની વ્યવસ્થા પણ સરકાર કરી રહી છે. રાજ્ય સરકારે ખૂબ ઝડપથી વેક્સિન બીજો ડોઝ અપાઈ જાય એના માટેની વ્યવસ્થા કરવાની દિશામાં આગળ વધી રહી છે. ટૂંક સમયમાં આપણને પૂરતા પ્રમાણમાં વેક્સિન પણ મળવાની છે અને આજે આપણે ટેસ્ટિંગ માટેની પણ એક ઝુંબેશના ભાગરૂપે કોઈ બાકી ન રહી જાય ટેસ્ટિંગ કરાવવું જ છે. જેને સામાન્ય દેખાનું ટેસ્ટિંગ કરી લઈએ તો આપણને ખબર પડશે કે આની સારવાર કરવાની છે. આજે અમારા કલેક્ટરશ્રી દાંતીવાડા તાલુકાની અંદર જે ટેસ્ટિંગના ઝુંબેશના ભાગરૂપે જ ગયેલા છે એટલે અમે ટેસ્ટિંગ પણ ઝડપથી કરાવશું. વેક્સિનેશનનો રાજ્ય સરકારે 2.5 કરોડ વેક્સિનનો અલાયદો ઓર્ડર આપ્યો છે એટલે ટૂંક સમયમાં આપણને વેક્સિન મળે એટલે એક ઝુંબેશના ભાગરૂપે સમગ્ર રાજ્યની અંદર વેક્સિન કરીને લોકોના મોત થતા વેક્સિન એ જ આપણું મોત અટકાવવાનો ઉપાય છે એટલે ખૂબ ઝડપથી વેક્સિન મળી જાય એના દિશામાં પણ આપણે આગળ વધી રહ્યા છીએ.